મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે ગારિયાધારના યુવા પત્રકાર પર ગામના સરપંચ દ્વારા હુમલો કરતા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ગારિયાધાર તાલુકાના પાંચ ટોબરા ગામના વતની અને યુવા પત્રકાર ગોપાલ ગોંડેલિયા પર ગામના સરપંચ દ્વારા હુમલો કરતા ગારિયાધાર પત્રકાર સંગઠન દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી સરપંચ વિરુદ્ધ તાત્કાલિક જરૂરી પગલાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી પત્રકાર પર અવારનવાર હુમલા થતા પત્રકારોમાં રોષ પોતાના જીવના જોખમે હંમેશા સત્યને ઉજાગર કરતા પત્રકારો પર અંગત તાજ રાખીને હુમલો કરતા તત્વો સામે તાત્કાલિક પગલાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં પત્રકારો દ્વારા આવેદનપત્ર આપી ગાંધી ચીદિયા માર્ગે આંદોલન કરવામાં આવશે અશ્વિન કણસાગરા સ્પીડ ન્યૂઝ 17 ગારિયાધાર નમસ્કાર, હું છું વિશાલ બુડાણિયા. આપ જોઈ રહ્યા છો જીટીવી ગુજરાતી. આજરોજ આપણે ગારિયાધાર તાલુકામાં પાંચ ટોબરા ગામના વતની જે ગોપાલભાઈ ગોંડલિયા છે, યુવા પત્રકાર જે છે, એમની પર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે પાંચ ટોબરા ગામના સરપંચ દ્વારા, તો આજરોજ આપણે એમની સાથે વાત કરીશું. જી ગોપાલભાઈ, શું સમગ્ર ઘટના શું બની હતી તે આપ જણાવશો. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ગોંડલિયા ગારિયાધારથી. મિત્રો, પ્રમ દિવસના અરસમાં જે સરપંચ છે એ સુરત રહે છે અને ગામડે કંઈ આવતા નથી, અને અવારનવાર મેં ગટરના લાઈનના પ્રશ્ને રજૂઆત પણ એને મુખી કરેલી છે, અને પ્રમ દિવસે રાત્રે એ અમારા મંદિર પાસે બેઠેલા હતા અને હું ભાળી ગયો અને મેં સરપંચ સાહેબને રજૂઆત કરી, સરપંચ સાહેબ હવે આપણે ઓલી ગટર લાઈનનું શું કરવાનું. એટલે એકદમ એ નિશાની હાલતમાં હતો, ઉશ્કેરાઈ જાય અને મને મન ફાવે એવી ગાળો આપવા માંડ્યો, અને ગાળો આપીને હું મારી સેફ્ટી માટે મેં મારો વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું. વિડીયો ઉતારવા બે ફામ ગાળું બોલતો હતો એટલે મારો મોબાઈલ ઝૂટવી મને ઢીકા પાટો માર મારી અને રાત્રે નાસી છૂટ્યો હતો. ત્યારબાદ મેં ગારિયાધાર પોલીસ સ્ટેશને જઈને જાણ કરી, અમારા પીએસઆઈ શ્રી ધ્રાંગુ સાહેબે પણ સારો રિસ્પોન્સ આપ્યો, એમની ઉપર ગુનો દાખલ કરી અને ધોરણસર પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. અને આજરોજ અમે અમારા સંગઠનો દ્વારા આજે મામલતદાર શ્રીને અને પીએસઆઈ શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે, અને આવનારા દિવસોમાં આ સરપંચ ઉપર કાયદેસર પગલાં લઈને કાયદેસર કાર્યવાહી કરવા અમારી માંગણી છે. અને આવનારા દિવસોમાં જો આની ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે, એક્શન લેવામાં નહીં આવે, તો અમારા પત્રકાર સંગઠન અને સામાજિક સંગઠનો અને એસટી ઓબીસી સંગઠનો દ્વારા ગાંધી સિંધિયા મર્દે આંદોલન કરવામાં આવશે. જી